પંદર પોઈન્ટ છ દુનિયાનો રેખાંકિત કરેલો નકશો લેવો પરતના પૂર્વ કિનારા તથા અંડામાન નિકોબર ટાપુઓ દર્શાવો હિન્દ મહાસાગરની આજુબાજુ રહેલા અન્ય દેશો કે જ્યાં નુકસાન થયું હોય તે દર્શાવો તમારા માતા પિતા વડીલો કે નાથી સુનામીની થતી દરબડીની માહિતી મેળવો ભૂકંપ સનાળી થાય છે તો આ મારા દાડી કહેતા કે પૃથ્વી બળદના સીંગડા પર સંતુલિત કરેલી છે અને જ્યારે બળદ તેના બીજા સિંગડા ફેરવે છે બીજા સીંગડા પર તેને ફેરવે છે ત્યારે ભૂકંપ આવે છે શું આ સાચું છે ના પ્રાચીન સમયના લોકોને ભૂકંપના સાચા કારણની ખબર જ ન હતી તેમના વિચારો પણ બુજૂની દાદીના મફક જ હતા પૌરાણિક કથાઓ પર એટલે આવી કલ્પનામાં કલ્પનિક બાબત પર દુનિયાના બીજા ભાગોમાં પણ પ્રચલિત હતી હવે પૃથ્વીની અંદર શું ખાલી પહોંચાડી શકે છે તો હવે આપણે જાણીએ કે પૃથ્વીની સૌથી ઉપરના પડ કે જેને પોપડો કહેવામાં આવે તેની અંદર ખૂબ જ ઊંડાણમાં થતાં વિક્ષેપને કારણે ધુજાર થાય જો આ રીતે અંડર છે ને અંડરનું પર છે પછી બહારનું પર છે પછીનું આવરણ છે અને એની ઉપર આ જમીનનો પોપડો આવેલો છે બરાબર પૃથ્વીનું સૌથી બહારનું પર સળંગ નથી તે ટુકડામાં વિભાજીત થયેલું છે અને દરેક ટુકડાને પ્લેટ કહેવામાં આવે છે ને આ પ્લેટ સટર ઘટીમાં હોય છે જો આ રીતે આ બધી પ્લેટો આવેલી બરાબર ને એ સટર ઘટી કરે છે